ભાવનગરમાં સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલ અને ભાવનગર પ્રાંતમાં 2014-15માં ચૂંટણીની કામગીરી સંભાળી ચૂકેલ વી કે ઉપાધ્યાય પાલનપુર ડીસાના નાયબ કલેક્ટર 1.5 લાખની લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાયા હતા. આપ જોઈ રહ્યા છો તે ભાવનગરના મેયર નિમુ બાંભણિયા 14 ડિસેમ્બરના રોજ મેયર થયેલા અને તે સમયે ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા વી કે ઉપાધ્યાય 15 ડિસેમ્બરે સરદાર પટેલના સરદાર સુમન કાર્યક્રમમાં કાળવી બીડ ખાતે ભ્રષ્ટાચાર નહીં કરવાના સોગંદ ખાઈ રહ્યા છે, ગંદકી નહીં કરવાના સોગંદ ખાઈ રહ્યા છે. તેની સાથે હાલના ભાજપના શાસકો પણ નવા નવા ચૂંટાયેલા હોય અને હાથ લાંબો કરી સોગંદ ખાઈ રહ્યા છે કે અમે નિષ્ઠા અને પ્રામાણિકતાપૂર્વક શહેર, રાજ્ય અને દેશનું જતન કરીશું, પરંતુ તે માયલા સંસ્કારો કદાચ હાલના આ અધિકારીમાં છતા થયા હોય તેવું લાગે છે. રેતી ચોરીના ધંધામાં ડમ્પર અને જેસીબી છોડાવવા માટે ડીસા નાયબ કલેક્ટર વી કે ઉપાધ્યાયે 2.5 લાખની લાંચ માંગી હતી અને પાલનપુર સર્કિટ હાઉસ ખાતે 1.5 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા હતા. જુઓ, આ અધિકારી ભાવનગરમાં હતા ત્યારે કેવી ડાય ડાય વાતો કરતા અને મતદારોએ ચૂંટણી દરમિયાન નોટાનો ઉપયોગ કઈ રીતે કરવો, લાલ બટન દબાવવું કે કાળું બટન દબાવવું તેવું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા વી કે ઉપાધ્યાય પાલનપુર નાયબ કલેક્ટર, નાયબ ચૂંટણી અધિકારીનું પણ ચાર્જ સંભાળી રહ્યા છે. ઉમેદવારને મત આપ્યા પછી નોટા કામ કરતું બંધ થઈ જશે. બરોબર, પછી નોટા કામ નહીં. એ માની લ્યો કે આપણે બેને મત દેવા છે, ચાર ઓપ્શન છે. બેને તો આમાંથી કોઈ એકને કાઢવો હોય તો ઈનું ઈ બટન ફરતી દબાવીશ ને એટલે ઈ કેન્સલ થઈ જાય, પછી હું બીજું બટન દબાવી શકીશ. નીચે વાળો બરોબર છે તો ઈનું ઈ બટન હું ફરતી દબાવીશ એટલે ઈ લાલ લાઈટ બંધ થઈ જાય. બરાબર, અને પછી હું જે દબાવીશ એની સામે લાલ લાઈટ ચાલુ થશે. રાઈટ, એટલે આ વસ્તુ 3 અગત્યની વાત મેં કરી. એક વ્યક્તિ ચાર્જરને મત આપી અને રજીસ્ટર દબાવે ત્યારે જ એનો મત રજીસ્ટર થાય છે. આ પહેલી વસ્તુ જે પબ્લિકને જાણવાની જરૂરી છે. બીજું, ચાર નહીં, 1, 2, 3 અથવા 4 એને જેટલા ચોઈસ આપવા છે એટલા આપીને એ રજીસ્ટર દબાવી શકે છે. આ વાત થઈ ક્લિયર? કોઈપણને મત નહીં આપવા, અથવા તો મતદારો મેક્સિમમ મતનો, લોકશાહીનો આધાર મતદાન છે. તમે નથી આપવા માંગતા કોઈને, એટલે કે તમે જો એવું માંગો છો કે આમાંના કોઈ પણ ઉમેદવાર તમારા પ્રમાણે લાયક નથી તો પણ આવો અને નોટા આપી દો ચેન્જ, તો યુ ડબલ પ્રેસ ઇટ. અને અગાઉ જે રીતે ભાવનગરમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેકવાન એસીબીના છટકામાં પકડાયા હતા તે યાદ તાજી કરાવી, જોકે મેકવાનના કેસનું જજમેન્ટ હજુ આવ્યું નથી, પરંતુ એસીબીના છટકામાં પકડાયેલ આવા અનેક ભ્રષ્ટાચારીઓને સજા મોડે મોડે પણ થાય છે ખરી.